गुड मॉर्निंग स्टूडेंट्स, स्टेप्स નો ચેપ્ટર 4 જે આપણું ઇનકમ્પ્લીટ છે તો એને આપણે પૂરું કરીએ. ચલો ઓપન પેજ નંબર 9 illustration 1 બરોબર છે. ફર્સ્ટ illustration તો પ્રીવિયસ જે ચાર વિડિયો આપણે ભણ્યા છે એની અંદર પ્રોબેબિલિટી ડિસ્ટ્રિબ્યુશન ની અંદર ફિગર કેવી રીતે ડ્રો કરવો એની ટેકનિક આપણે ઓલરેડી ભણી લીધી છે. તો મીન એન્ડ સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ માર્ક્સ ઓફ 1000 સ્ટુડન્ટ્સ in an examination are 75 and 15 respectively. If the marks are normally distributed, find the number of students getting marks between 45 to 90. So, the students there 45 to 90 વર્ષ માર્ક્સ આવ્યો આ સ્ટુડન્ટ્સ ની સંખ્યા નંબર આપણે ફાઇન્ડ કરવાના છે. બરોબર છે. હવે એક્સ ઇઝ અ નોર્મલ વેરિયેબલ અને આપણે શું કરશું, સ્ટાન્ડર્ડ નોર્મલ વેરિયેબલમાં કન્વર્ટ કરશું. તો સ્ટાન્ડર્ડ નોર્મલ વેરિયેબલમાં કન્વર્ટ કરવો એટલે શું, તો કાકી ઝેડ વેલ્યુ ફાઇન્ડ કરવાનું. બરોબર છે. તો ઝેડ ની ફોર્મ્યુલા છે એક્સ માઇનસ મ્યુ અપોન સિગ્મા. મ્યુ એટલે શું, મી, અને સિગ્મા એટલે કે સ્ટાન્ડર્ડ ડેવિએશન. તો 45 માઇનસ 75 અપોન 50 એટલે ઝેડ આવશે માઇનસ 2. અને સેકન્ડ 90, તો 90 માટે ઝેડ આવશે 90 માઇનસ 75 અપોન 50 એટલે ઈ આવશે પ્લસ 1. તો હવે એનો મતલબ એમ થયો કે આપણે 45 અને 90 સ્ટાન્ડર્ડ નોર્મલ વેરિયેબલમાં કન્વર્ટ કરીએ તો 45 માટે વેલ્યુ આવી માઇનસ 2 અને 90 માટે વેલ્યુ આવી પ્લસ 1. તો ઝેડ ઇઝ ગ્રેટર ધેન માઇનસ 2 અને લેસ ધેન પ્લસ 1. બરોબર છે. તો હવે જુઓ, પહેલા તો આપણે ડાયાગ્રામ ડ્રો કરવો પડશે. બરોબર છે. માઇનસ 2 જે છે એ ક્યાં આવશે, લેફ્ટ સાઈડ આવશે. પ્લસ 1 ક્યાં આવશે, રાઈટ સાઈડ આવશે. તો માઇનસ 2 થી 0 અને 0 થી પ્લસ 1. બરોબર છે. ડાયાગ્રામ જુઓ, ડ્રો ધી ડાયાગ્રામ. સી, આપણે આનો ડાયાગ્રામ ડ્રો કરીએ કમ્પાઈલ. એ લોકો બુકમાં અલગ અલગ આપે છે. ચલો, મિડલાઈન ઉપર હોય ઝેડ ઇક્વલ્સ ટુ 0,
चलो आप फिगर ड्रॉ कर लियो। चलो हम टेबल में जोड़ ऊंध तो 0 थी 2 बराबर से आप टेबल में वैल्यू खोलो पेज नंबर 252 पर 2.00 तो इट इज 0.4772 और 1.020 इज 0.3413 तो 0.4772 અને 0.3413 આ બે નો શું થશે ટોટલ થશે તો ઇટ ઇઝ 0.8185 બરાબર છે બે નો ટોટલ 0.8185 હવે સી હિયર નોટ આસ્ક ટુ ફાઇન્ડ ધ પ્રોબેબિલિટી આપણને એમ કે છે ફાઇન્ડ ધ નંબર ઓફ સ્ટુડન્ટ્સ હવે જ્યારે તમારી પાસે સંખ્યા ત્યારે પ્રોબેબિલિટી ને કેપિટલ એ થી મલ્ટીપ્લાય કરવી પડે બરાબર છે તો કેપિટલ એ ઇન્ટુ પી ઓફ એક્સ એટલે કે 1000 ઇન્ટુ 0.8185 એટલે 819 818.5 આવશે હવે નંબર ઓફ સ્ટુડન્ટ્સ છે એ તો પોઈન્ટમાં હોય નહીં એટલે આપણે રાઉન્ડ ઓફ કરી નાખવાના 819 સ્ટુડન્ટ્સ ચાલો હવે બીજું કહે છે ફાઇન્ડ ધ નંબર ઓફ સ્ટુડન્ટ્સ ગેટિંગ માર્ક્સ લેસ ધેન 60 ચાલો લેસ 60 થી લેસ ફિગર જોઈએ
चलो हवे प्रोबेबिलिटी डेट इज लेस देन माइनस वन तो एना माटे आपणे शुं करशुं जीरो थी माइनस इन्फिनिटी એમાંથી આઈથી આઈનું માઇનસ કરી નાખશું તો પોઈન્ટ 5000 માઇનસ 0.3413 હવે નંબર ઓફ સ્ટુડન્ટ્સ માઇનસ ચલો હવે લાસ્ટ માં કે છે ફાઇન્ડ ધી નંબર ઓફ સ્ટુડન્ટ્સ ગેટિંગ માર્ક્સ મોર ધેન 45
चलो राइट डाउन दिस एक्सप्लेनेशन एंड ड्रॉ दी फिगर ऑफ z1 અને z2 કરી નાખો
So you will get two value of z. बराबर हवे z ની બે વેલ્યુ મળી જાય પછી આપણે જે x વેરિયેબલમાં એક્સપ્રેસ કર્યું એને આપણે કેમાં એક્સપ્રેસ કરશું z બરાબર છે we will express it in z તો z વેરિયેબલમાં આપણે એને એક્સપ્રેસ કરશું તો x ની જગ્યાએ શું થઈ જાય z થઈ જાય અને આપણી જે બે વેલ્યુ આવી હોય એ આપણે ત્રણ સ્ટેપ થયા હવે ચોથું સ્ટેપ નાઉ ડ્રો ધ ફિગર ફિગર ડ્રો અને એમાં આપણે જે પોઈન્ટ્સ આપ્યા z ની જે વેલ્યુ મળી હોય એ પ્લોટ આઉટ કરો બરોબર છે અને પ્લોટ આઉટ કરીએ અને ડ્રો આઉટ ધી નેસેસરી એરિયા જે એરિયા ફાઇન્ડ કરવાનો છે એને ડ્રો કરો બરોબર હવે તો કે નાઉ સી ધ રિક્વિઝિટ વેલ્યુ ઇન ધ ટેબલ હવે ટેબલ માંથી વેલ્યુ ગોતવાની છે આપણે કે ભાઈ કઈ વેલ્યુ ફાઇન્ડ કરવાની છે તો ટેબલ માંથી જે વેલ્યુ મળે ઈ યાદ રાખજો 0 થી મળશે એટલે ડાયરેક્ટ વેલ્યુ છે કે ઇનડાયરેક્ટ વેલ્યુ છે એડિશન કરવાનું સબટ્રેક્શન કરવાનું શું નેસેસરી છે એ જોઈ અહીંયા કેમ એડિશન છે અહીંયા સબટ્રેક્શન છે બરાબર છે તો એડિશન છે કે સબટ્રેક્શન છે આ જોઈ અને ડિસાઈડ કરો અને અકોર્ડિંગલી પુટ અપ ધ વેલ્યુ હવે સી તમને જે આન્સર મળશે ધેટ ઇઝ પ્રોબેબિલિટી ઈ પ્રોબેબિલિટી હોય હવે એક્ઝામ ની અંદર શું થાય છે ઘણી વખત આવી રીતના નંબર પૂછે ક્યારે ક્વેશ્ચન કે પૂછે બરોબર છે તમે પ્રોબેબિલિટી ફાઇન્ડ કરી અને આન્સર મૂકી દો તો એ ખોટું પડે જવાનું જરૂરી શું છે તો કે આને નંબર્સ માં કન્વર્ટ કરો એટલે કે જે પ્રોબેબિલિટી છે મલ્ટીપ્લાય બાય 1000 પર્સન્ટેજ માં કન્વર્ટ કરવું હોય તો મલ્ટીપ્લાય 1 બાય 100 બરાબર છે એટલે 100 થી મલ્ટીપ્લાય કરો સો યુ વિલ ગેટ ધી રિક્વાયર્ડ નંબર ઓર રિક્વાયર્ડ પર્સન્ટેજ તો આટલી વસ્તુ ધ્યાનમાં રાખો એટલે પ્રોબેબિલિટી ડિસ્ટ્રિબ્યુશન માં કઈ ખોટું પડવા ના હજી રિવર્સ સમ આપણે ભણશું કે જેમાં પ્રોબેબિલિટી આવી ગઈ હશે અને વેલ્યુ આપણે ફાઇન કરવાની હશે આ બધી સમ્સ આવશે અમુક સમ્સ એવા આવશે કે જેમાં મીન ને સીન માં નથી આવી મીન અને સ્ટાન્ડર્ડ ડેવિએશન એમ બી આપણે આપણે ફાઇન કરવાનું હશે તો એ ટાઈપના સમ્સ બી આપણે આગળ ઉપર ભણશું બરોબર છે ચાલો થેન્ક યુ